રિપોર્ટી આગાહી અનુસાર નવી અપડેટ મળી રહી છે. ગુલાબ વાવાઝોડું મિત્રો લાઈવ ટ્રેક આપણે જોઈ રહ્યા છીએ. હવે મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ તે આગળ વધી રહ્યું છે અને સાથે સાથે મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુલાબ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યના ઘણા ખરા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો હમુક આગામી 3-4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદની મિત્રો આપણે વાત કરીએ તો બંગાળની ખાડી આસપાસ મિત્રો બીજું પણ એક લો પ્રેશર જોવા મળી રહ્યું છે જે હાલ મિત્રો હાલ આપણે લાઈવ મેપની અંદર પણ જોઈ રહ્યા છીએ. સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ગુલાબ વાવાઝોડાની અસરના ભાગરૂપે આગામી 3-4 દિવસ સુધી હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ એટલે અમુક અંશે મિત્રો ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકશે. અને જે મિત્રો હાલની આપણે વાત કરીએ તો રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે. હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર વાવાઝોડાનું એલર્ટ અને મિત્રો આ વિસ્તારો થઈ જાઓ સાવધાન. તેમજ મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ દરિયાકાંઠાના રાજ્યો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમજ મિત્રો વાવાઝોડાનો ખતરો પણ મંડાઈ રહ્યો છે. આ ઉપરાંત મિત્રો હાલની આપણે વાત કરીએ તો ઉત્તર તટીય આંધ્રપ્રદેશ તેમજ ઓડિશાના દક્ષિણ ભાગોની અંદર મિત્રો હાલ વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વધારે ડિટેલમાં વાત કરીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની ચેતવણી પણ જાહેર કરી છે અને સાથે સાથે હાલની મિત્રો આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર નવું લો પ્રેશર સિસ્ટમ પણ સર્જાવા જઈ રહ્યું છે. મિત્રો આપણે આગામી 12 કલાકની વાત કરીએ તો એ 12 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી આ શક્યતાઓ રહેલી છે એવું અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. ત્યાં સુધી મિત્રો જોડાઈ રહેજો અમારી ચેનલને. સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વાવાઝોડાની તેમજ ચોમાસાની તમામ નવી અપડેટ મેળવતા રહેજો. આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ભારતની અંદર મિત્રો સમુદ્રી ચક્રવાતો જે એક પછી એક દરિયાકાંઠે જોવા મળી રહ્યા છે. બીજી બાજુ આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર મિત્રો સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ જે અસરની છે એ મિત્રો ડિપ્રેશન તેમજ ડિપ્રેશનમાં ફેરવાઈને એ મિત્રો ચક્રવાતનું રૂપ ધારણ કરશે કે નહીં તેના વિશે મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 2 દિવસ સુધી મિત્રો ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. અમુક અંશે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે પણ આ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર મિત્રો લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને સાથે સાથે ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં સર્જાવે હોવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો તેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. લો પ્રેશર સિસ્ટમ સક્રિય અને સાથે સાથે ડિપ્રેશન તેમજ ડીપ ડિપ્રેશનમાં સર્જાવે હોવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો તેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. બીજી બાજુ વાત કરીએ તો આગામી 12 કલાકની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. તો મિત્રો વરસાદ તેમજ ચોમાસું 2021ને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આવો જ સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.